प्रणाम। जूनियर केजी में विषय अंग्रेजी ऑनलाइन वीडियो में आपनु हार्दिक स्वागत है। जुओ अपने आज स्वापोथी में जी जी फॉर गेम, जी फॉर जिराफ छे ने प्राणी जिराफ, अने जी फॉर ग्लास, जी फॉर ग्रेप्स द्राक्ष। जी मूळाक्षर आजे आपणे शीखवानो छे। जी मूळाक्षरनी ओळख, लेखन अने वाचन करीशुं। जी फॉर गेम, बधाना घेर गेम होय छे ने, तो जी फॉर गेम, जी फॉर जिराफ, जी फॉर ग्लास, जी फॉर ग्रेप्स। तो जी मूळाक्षरनी ओळख अने लेखन आपणे करवानुं छे। जुओ जी केवी रीते लखाय, तो आपणे सी मूळाक्षर बनावीशुं प्रथम। बीजा खानामां सी मूळाक्षर बनावीशुं, तेना ऊपर नाना नाना टपकाने आम जोड़ी दईशुं। त्रीजा खानामां सी लख्या बाद एक ऊबी लीटी करवानी छे। तमे अहींया सी मूळाक्षर आपणे घूंटीशुं, पछी तमने लखता आवडी जशे। जी लखता पहेला सी लखवानो छे, सी लख्या बाद आपणे जी लखता आवडी जशे। जो नाना नाना टपका छे ने, सी लखवानो पछी जी लखता आवडी जशे। आ रीते सी लखवानो अने ऊभी लीटी। जी फॉर गेम, आ रीते धीमे धीमे अर्धगोळाकार, पछी आम आडी लीटी करीने ऊभी लीटी करवानी छे। आ रीते जी फॉर गेम एम बोलवानुं અને લખવાનું છે। બધાએ સ્વાપોથીનું પેજ ભરીને જી, જી ફોર જિરાફ, આ રીતે જી મૂળાક્ષર ધીમે ધીમે લખતા આવડી જશે। શરૂઆતમાં થોડું અઘરું લાગશે, પરંતુ તેના પર આપણે ઘૂંટીશું એટલે જી મૂળાક્ષર આવડી જશે। આ મૂળાક્ષર ફોર લીટીમાં કેપિટલ જી કહેવાય। સી કરવાનો અને આડી લીટી ઊભી લીટી, આ રીતે જી। જી ફોર ગ્લાસ, જી ફોર જિરાફ, જી ફોર ગેમ, આ મૂળાક્ષરને જી કહેવાય। આ મૂળાક્ષરને જી કહેવાય એમ બાળકને ઓળખ આપવાની અને લેખન કરાવવાનું છે। જી ફોર ગેમ, જી ફોર જિરાફ, આ રીતે જી મૂળાક્ષર ધીમે ધીમે પેજ ભરીને આપણે ગૂંટવાનો છે। આ મૂળાક્ષરને જી કહેવાય। સી કરીને આડી લીટી અને ઊભી લીટી કરવાની એટલે જી થઈ જશે। જી ફોર ગ્લાસ, સમજ આપવાનું કે આ મૂળાક્ષરને જી કહેવાય। જી ફોર ગ્રેપ્સ, જો આ રીતે જીને આપણે ગૂંટી દીધો અને આ રીતે ફાવે તો પણ લખી શકાય જી। જો જી ફોર ગેમ, જી ફોર, આ રીતે ફોર લીટીમાં પણ લખાય।
जो मैं लख्यू छे ए रीते पण तमारे जी लखी शकाय। जी फॉर ग्लास। मैं पण जो पहला सी कर्यो अने त्रासी लीटी करी छे ए रीते पण जी लखी शकाय। अने जी फॉर जिराफ। जी फॉर जिराफ। जी फॉर गेम। आ रीते पण जी लखी शकाय। तमने जे रीते फावे ते रीते जी लखी शकाय। जी फॉर गेम। आ रीते फोर लीटीमां जी लखवाना छे। कोईए उतावळ करवानी नथी। आ रीते सी बनावीने त्रासी लीटी। जी फॉर गेम। जी फॉर जिराफ। फोर लीटीमां ज लखवानुं छे। आ रीते બધાએ જી લખવાના છે અને બોલવાનું છે। આ મૂળાક્ષરને જી કહેવાય। બ્લુ લીટીની બહાર જવા દેવાનું નહીં। જી ફોર ગ્લાસ। જી ફોર ગ્રેપ્સ। જી ફોર જિરાફ। જી ફોર ગેમ। જી ફોર ગેમ। જી ફોર જિરાફ। આ રીતે પણ તમે પેજ ભરીને જી લખી શકો છો। આમાં પણ સી તો બનાવવાનું જ છે। આ રીતે ત્રાસી લીટી કરવાની છે। જી ફોર ક્લાસ। જી ફોર ગેમ। જી ફોર જિરાફ। જી ફોર ક્રેપ્સ। આ મૂળાક્ષરને જી કહેવાય। આ રીતે તમારે જી લખવાના છે। પેજ ભરીને જી લખશો એટલે આવડી જશે। જી ફોર ગેમ। જી ફોર જિરાફ। જી ફોર ગ્લાસ। જી ફોર ગ્રેપ્સ એટલે દ્રાક્ષ। હવે જુઓ મૂળાક્ષર જી ફરતે વર્તુળ કરો। આવો જી હોય તે શોધીને ગોળ કરવાનું, વર્તુળ કરવાનું। તો જો અહીંયા જી ઓ ડી તો જી ફરતે વર્તુળ કરેલું છે। હવે આગળ જુઓ જી યુ એન। બાળકે જાતે શોધીને જી ફરતે વર્તુળ કરવાનું છે। હવે અહીંયા જોવાનું છે જે યુ જી તો જીની ફરતે આપણે શું કરવાનું, ગોળ। જી એ ટી ઈ તો આમાંથી આપણે જી શોધવાનું છે સીધી લાઈનમાં અને શોધીને વર્તુળ કરીશું। તો જી ફરતે વર્તુળ કર્યું। મૂળાક્ષર જી ફરતે વર્તુળ કરો તો જી શોધીને આપણે શું કર્યું, ગોળ કર્યું। આ રીતે જી મૂળાક્ષર સ્વાપોથીમાં અને નોટબુકમાં પેજ ભરીને લખવાનું છે। જી મૂળાક્ષર બોલો, ગુંટો અને લખો। જી મૂળાક્ષર મૌખિક બોલવાનો છે અને પેજ ભરીને આ રીતે તમારે લખવાનું છે। જી ફોર ગેમ। પ્રણામ।